આજે જલારામ જયંતિ છે, એટલે કે જલારામ બાપાની 221મી જન્મ જયંતિ. ગરીબોના બેલી સંત શ્રી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત 1856ની કારતક સુદ 7મે લોહાણા સમાજના ઠક્કરકુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા હતા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘરે રહેવા માટે લઈ ગયા હતા. 1816ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા હતા. વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા, આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપ લાવ્યું હતું. 20 વર્ષની વયે જલારામે અયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને ગુરુમંત્ર માળા અને શ્રીરામનું નામ આપ્યું. ત્યારે આજે આ ઓલિયા પીર સમાન જલારામ બાપાની જન્મજયંતિ પ્રસંગે ડીસા ખાતે આવેલા જલારામ મંદિર ખાતે પણ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે રંગે ચંગે ઉજવાતી આ ઉજવણી વર્ષે કોરોનાને લઈ સાદગીથી ઉજવવામાં આવી હતી અને ભક્તોએ જલારામ બાપાના દર્શનનો લાભ લીધો હતો. આજે જલારામ જયંતિ પ્રસંગે દર વર્ષે નીકળતી શોભાયાત્રા કોરોનાના સંક્રમણને લઈ સ્થગિત રાખવામાં આવી હતી.